नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मा। मित्रों, केवीएस એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા અલગ અલગ પોસ્ટ માં ઘણી બધી ભરતી બહાર પાડવામાં આવેલ છે। અંદાજે 13000 કરતા પણ વધુ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। તેમાંની એક પોસ્ટ એટલે કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર। આજના વિડિયોમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડિયોમાં મેળવશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે ભરતી છે તે કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલ છે। એએસઓ એટલે કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કઈક અગત્યની તારીખ વિશે। આ ભરતીમાં અરજી ફોર્મ મિત્રો ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ વેબસાઈટના માધ્યમથી ભરવાનું રહેશે તો ઓનલાઈન અરજી ફોર્મ જે કેવીએસની પોતાની ઓફિશિયલી વેબસાઈટ છે www.kvsangathan.nic.in તે વેબસાઈટ ઉપર જઈ અને તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે તો આજથી અરજી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે 10 વાગ્યાથી। 5 ડિસેમ્બર 2022 થી લઈને 26 ડિસેમ્બર 2022 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, આજ જે અરજી ફોર્મ શરૂ થશે એટલે અલગથી એક વિડીયો બનાવી અપલોડ કરી દેશું કે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય। આગળ આપણે ચર્ચા કરીશું કુલ કેટલી જગ્યા રહેશે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા છે। તો મિત્રો, કુલ અંદાજે 156 જેટલી જગ્યા છે। આ જે 156 જગ્યા છે તેમાંથી સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે 65 જગ્યા રહેશે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 42 જગ્યા રહેશે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 23 જગ્યા રહેશે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 11 જગ્યા રહેશે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 15 જગ્યા રહેશે। આવી રીતે કેવીએસ દ્વારા 156 જેટલી જગ્યા પર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત છે તે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીએ સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। સાથે સાથે મિત્રો, અહીં વિદ્યાર્થી પાસે 3 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ અને વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। જો મિત્રો આ લાયકાત તમે ધરાવતા હોય તો તમે આ પોસ્ટમાં અરજી ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી વાત કરી લેશું આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારની ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી એટલે કે 26 ડિસેમ્બર 2022 ના રોજ ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 35 વર્ષ સુધી હોવી જોઈએ। પરંતુ જે અનામત કેટેગરીના ઉમેદવાર છે તેમને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ મળશે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે, માજી સૈનિક છે તો તેમને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી તમામ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓની ઉંમર 26 ડિસેમ્બર 2022 ને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 35 વર્ષ સુધી હોવી જોઈએ। વાત કરીએ મિત્રો પગાર ધોરણ વિશે, કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે? તો અહીં પે મેટ્રિક લેવલ 6 મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। જે મિત્રો 35,400 થી લઈને 1,12,400 નું પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, વિદ્યાર્થીનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે? તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક લેખિત કસોટીને આધારે કરવામાં આવશે, એટલે કે અહીં એક સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। મિત્રો, આ જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તે ઓનલાઈન લેવામાં આવશે। મિત્રો, જે પરીક્ષામાં તમને ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે કે આ જે એક્ઝામ રહેશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે। કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે કુલ 150 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 150 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। હવે આ જે ક્વેશ્ચન પેપર તમને આપવામાં આવશે તો તેમાં કયા વિષયમાંથી કેટલા માર્કનું પૂછવામાં આવશે તેના વિશે ચર્ચા કરીએ। તો જનરલ ઇંગ્લિશ ને લગતા 15 પ્રશ્ન રહેશે કે જેમના 15 માર્ક રહેશે, ત્યાર પછી જનરલ હિન્દી ને લગતા 15 પ્રશ્ન રહેશે તેમના પણ 15 માર્ક રહેશે, ત્યાર પછી જીકે ને લગતા 10 ક્વેશ્ચન રહેશે એટલે કે 10 માર્ક નું જીકે પૂછવામાં આવશે, લોજિકલ રીડિંગ ને લગતા 10 દાખલા પૂછવામાં આવશે અને 10 માર્ક રહેશે, ત્યાર પછી કોમ્પ્યુટર ને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે અને 10 માર્ક રહેશે, ત્યાર પછી એડમિનિસ્ટ્રેશન એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ફાઇનાન્સ ને લગતા કુલ 90 પ્રશ્ન પૂછવામાં આવશે અને 90 માર્ક નું તે રહેશે। આવી રીતે કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે।
150 માર્ક નું પેપર રહેશે પેપર લખવા માટે તમને 150 મિનિટ નો સમયગાળો આપવામાં આવશે વાત કરીએ મિત્રો એક્ઝામ સેન્ટર વિશે એક્ઝામ જે લેવામાં આવશે તો ગુજરાત માં ક્યાં ક્યાં સેન્ટર રહેશે તો ગુજરાત માં કુલ 7 સેન્ટર ખાતે એક્ઝામ નું આયોજન કરવામાં આવશે અમદાવાદ જામનગર જૂનાગઢ મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા તો આટલા 7 સેન્ટર ઉપર એક્ઝામ નું આયોજન કરવામાં આવશે तो आ रीते मित्रों केवीएस એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ઘણી બધી ભરતી બહાર પાડવામાં આવેલ છે તેમાંની એક પોસ્ટ એટલે કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર કુલ 156 જેટલી જગ્યા છે મિત્રો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે વિડિયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડિયામાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ